સાથે જ વડોદરા બોટ દુર્ઘટના અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. પોલીસ એક્શનમાં આવતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાતની બહાર ભાગી ચૂક્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમો અન્ય રાજ્યોમાં રવાના થઈ છે. ધરપકડથી બચવા માટે અન્ય રાજ્યોમાં આશરો લેવાના આ આરોપીઓ પ્રયાસો કરી રહ્યા છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. અન્ય રાજ્યોની પોલીસની પણ આ ઘટના અંગે હવે મદદ લેવામાં આવશે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા રવિ અગ્રવાલ આપી રહ્યા છે. રવિ, હવે આરોપીઓ ભૂગર્ભમાં, જેમ પોલીસ એક્શનમાં આવી રાજ્યની બહાર ભાગવાના પ્રયાસો, હવે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવાશે. જાણવા માંગે છો કેવી રીતે પોલીસ આ કામમાં લાગી ચૂકી છે. બિલકુલ, વાત કરવામાં આવે ઝરના તો હરની બોટ દુર્ઘટનાનો જે મામલો છે તેમાં 14 લોકોના મોત થયા છે, જેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા છે. જે મામલામાં હરની પોલીસ સ્ટેશનમાં 18 આરોપીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે. તેમાંથી 6 આરોપીઓ પોલીસે પકડ્યા છે અને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ 9 જેટલી ટીમો કાર્યવાહી કરી રહી છે. જેમાં પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે મોટા ભાગના જે કંપનીના આરોપી ભાગીદારો છે તે ગુજરાત બહાર ભાગી ગયા છે અને તેના કારણે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોને ગુજરાત બહાર તપાસ માટે મોકલવામાં આવી છે. ધરપકડથી બચવા અન્ય રાજ્યોમાં આશરો લેવાની કોશિશ કરી રહેલા આરોપીઓને કોઈ પણ ભોગે ઝડપી પાડવા વડોદરા પોલીસની ટીમ દોડધામ કરી રહી છે. વડોદરા પોલીસની ટીમે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લીધી છે અને જે એસઆઈટીની ટીમ ગઈકાલે જ વડોદરા પોલીસ કમિશનર દ્વારા બનાવવામાં આવી છે, તે એસઆઈટીની ટીમના જે વડા છે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા, તેઓ આખી કાર્યવાહી પર સુપરવિઝન કરી રહ્યા છે, ધ્યાન રાખી રહ્યા છે. ત્યારે તમામ જે આરોપીઓ છે જેઓ રાજ્ય બહાર ભાગી ગયા છે તેમને પકડવા માટે વડોદરા પોલીસ એડી ચોટીનું જોર અત્યારે લગાવી રહી છે. જી બિલકુલ રવિ, આભાર. તો પોલીસ અત્યારે તમામ કાર્યવાહીમાં લાગી ચૂકી છે કે જલ્દીથી આરોપીઓને સકંજામાં લઈ શકાય.